नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आशा करूँ छू आप सब मजा में हशो। आज आप धोरण पांचनो गणित विषय भणीशू, तेमा आपणे पुनरावर्तन में ज थोड़ूक आगळ शीखीशू, बराबर? तो काले आपणे घड़िया गणितनू थोड़ूक संख्या ज्ञान, एटले के कोई पण संख्या आपी होय तेमा तेनी स्थान किंमत अने सरवाळा बादबाकी तथा गुणाकारना दाखलाओ गण्या हता। तो आजे आपणे थोड़ूक कालनू पुनरावर्तन अने संख्या ज्ञान में थोड़ूक आगळ शीखीशू। तो चालो जोईए, गई कालनो वीडियो जोयो हशे ते बाळकोने आ कोष्टक सारी रीते याद हशे, केम के आपणे काले पण आ कोष्टक शीख्या हता अने मैं तमने समझाव्युं पण खरुं हतुं, बराबर? तो आमां शुं कह्युं छे, एक अंकनी सौथी नानी संख्या, बे अंकनी सौथी नानी संख्या, त्रण अंकनी सौथी नानी संख्या अने सौथी मोटी संख्याओ विशे माहिती आपेली छे। हवे आ कोष्टक पर कोष्टक आपेलुं छे अने ते सिवाय तमने प्रश्न पूछवामां आवे तो तमने कई रीते पूछी शके, तो चालो हूँ तमने हवे ए बतावी दो। जुओ के नीचेना प्रश्नोना उत्तर आपो। पहेलू आप्युं छे, एक अंकनी सौथी नानी संख्या कई? तो आपणे कोष्टकमां जोयुं ज हतुं। हवे आपणे एकथी गमे तेટલા, मतलब एकथी सौ अंक लखवा होय तो एकथी चालू करीए, तो एकथी नानुं कई आवे? तो के नहीं। तो एक अंकनी सौथी नानी संख्या कई थशे? एक। बाळको हवे आपणे अंग्रेजी अंको लखवानी शरूआत करशुं, बराबर? बने त्यां सुधी अंग्रेजी अंको लखवा। अहीं मैं नंबरमां गुजराती अंको लख्या छे, तेना बदले पण तमारे अंग्रेजी अंको ज लखवाना छे, बराबर? तो एक अंकनी सौथी नानी संख्या कई थशे? तो के एक। पछी बीजुं छे, एक अंकनी सौथी मोटी संख्या कई? तो हवे हूँ अहींया लखती हूँ, एक बे त्रण चार पाँच छ सात आठ नौ अने दस। તો દસ તો બે અંક આવી ગયા, એટલે કે એક અને શૂન્ય, બરાબર? તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ? તો આપણે અહીંયા જોતા આવીએ તો નવ થાય, બરાબર? તો અહીં આવશે નવ, ખ્યાલ આવે છે? જુઓ પછી ત્રીજું, બે અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો બે અંકની શરૂઆત ક્યાંથી થઈ? દસથી, તો બે અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? દસ। એ જ રીતે આગળ, બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો હવે દસ લખ્યા છે, બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું આવશે, કેમ? નવ્વાણું પછી સો આવી જાય, બરાબર? સોમાં તો ત્રણ અંક આવી ગયા, તો બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો કે નવ્વાણું, બરાબર? આ મેં તમને કાલે પણ શીખવ્યું હતું, આજે માત્ર યાદ કરવાનું છે। ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો કે સો। જુઓ, સોથી એકે નાની સંખ્યા ત્રણ અંકની ન આવે, કેમ કે સો ઉપર નવ્વાણું છે, એટલે કે એ તો બે અંકની સંખ્યા છે। ત્રણ અંકની નાની સંખ્યા સો આવશે। એ પછી જુઓ, ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું આવશે, કેમ કે તેના પછીની સંખ્યા છે હજાર, હજારમાં ચાર અંક આવી ગયા, બરાબર? તો ત્રણ અંકની નાની સંખ્યા નવસો ને નવ્વાણું થશે, મોટી સંખ્યા, સોરી, ચાર અંકની સૌથી નાની સંખ્યા હજાર થશે, હજારથી ચાર અંકો શરૂ થાય છે, બરાબર? એક હજાર લખ્યા પછી આપણે એક હજાર એક, એક હજાર બે એ રીતે આગળ વધીએ છીએ, બરાબર? ચાર અંકની સૌથી મોટી સંખ્યા થશે નવ હજાર નવસો ને નવ્વાણું, બરાબર? પછી જુઓ, પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ? હવે પાંચ અંકની સંખ્યા સૌથી નાની કઈ થશે? તો કે દસ હજાર। છેલ્લો સવાલ, પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણે લખી શકીએ નવ્વાણું, હજાર નવસો ને નવ્વાણું, જે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા છે। હવે આ એકથી દસ પ્રશ્નો છે જે તમારે ગૃહકાર્યની નોટમાં કરવાના છે, હું વિડીયોના અંતમાં ફોટો પાડીને મૂકી દઈશ, બરાબર છે? તમને જે ઝેરોક્સ આપેલી છે તેમાંથી પ્રશ્ન એક છે આપણે કોષ્ટક પૂર્ણ કાલે કર્યું હતું, બરાબર? પ્રશ્ન બે આપ્યો છે, કંઈક આવો કે પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો આ પ્રશ્ન તો આપણે હમણાં એકથી દસ પ્રશ્નો કર્યા તેમાં આવી ગયો હતો કે દસ હજાર છે, બરાબર? અને પાંચ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો કે નવ્વાણું, હજાર નવસો ને નવ્વાણું। આ પણ છેલ્લો એટલે કે દસમો સવાલ આવી જ ગયો હતો। ત્યારબાદ પ્રશ્ન ચારમાં કંઈક આપેલું એવું છે કે સંખ્યાઓને છે જે સંખ્યા આપેલી છે તેને અંકમાં લખવાની છે, બરાબર? સંખ્યાને શબ્દમાં લખીને આપેલી છે, તો જુઓ આપેલી સંખ્યાને અંકોમાં લખો। પહેલું છે ચાર હજાર પાંચસો વીસ,
तो आपणे अहींया 1000 आवे छे तो आपणे 1000 सुधी करीए बराबर। एकम, दशक, सो अने 1000 तो आ चार अंकवाळी संख्या थशे बराबर। 1000 ना स्थान ऊपर 4 आवशे कई रीते, तो कि 4000 कीधुं बराबर। 5 सो ना स्थान ऊपर आवशे बराबर, तो अहीं 5 અને પછી કહ્યું 20, તો આ રીતે લખાશે બરાબર। 380 બરાબર, તો આપણે કરીએ એકમ, દશક, સો, હજાર, 10000 અને લાખ। 300000 કીધું છે તો લાખના સ્થાન ઉપર 3 આવશે અને પછી છેલ્લે 80 આવશે, તો વચ્ચેના સ્થાનની કંઈ માહિતી આપી નથી તો ત્યાં શું આવશે, તો કે 0 આવશે બરાબર। પછી ત્રીજું 203800, તો આપણે ફરી પાછી લાઈનો કરીએ એકમ, દશક, સો, હજાર, 10000 અને લાખ। હવે લાખના સ્થાન ઉપર 2 આવશે, પછી 3 છે એ 1000ના સ્થાન ઉપર આવશે, 10000ના સ્થાનની કંઈ માહિતી નથી એટલે 0 બરાબર। 3000 અને 100ના સ્થાન ઉપર 800 બરાબર થયું। ત્યારબાદ જુઓ 5380, હવે 1000 સુધી કરીએ એકમ, દશક, સો અને 1000, 1000ના સ્થાન ઉપર 5, 100ના સ્થાન ઉપર 3 અને છેલ્લે 80, પછી જુઓ 15204, તો કે એકમ, દશક, સો અને 1000, 15000 છે તો 1000ના સ્થાન ઉપર કેટલા આવશે, તો કે 15200, 100ના સ્થાન ઉપર કેટલા આવશે, તો કે 2 અને 4, તો 4 બરાબર। દશકની માહિતી નથી આપી એટલે વચ્ચે 0 આવ્યું। આગળ 430000, તો એકમ, દશક, સો, 1000, 10000 અને લાખ બરાબર। 400000, લાખના સ્થાન ઉપર 4 અને 30000 બરાબર, તો કઈ રીતે લખાશે એકમ, દશક, સો અને 1000 બરાબર, અને અહીં 10000, તો 430000। આગળ જુઓ 9990, તો એકમ, દશક, સો અને 1000, 9990 છેલ્લું 37200, એકમ, દશક, સો, 1000 અને 10000 બરાબર, 37000 અને 200। જુઓ તમને જે રોક્ષ આપી છે તેમાં આ પ્રશ્નોથી થોડાક અલગ પ્રશ્નો હશે, પરંતુ આપેલું તો આવું જ છે કે શબ્દોમાં જે આપેલા છે એટલે કે સંખ્યા આપેલી છે અહીં લખેલી, એવી જ સંખ્યા આપેલી છે જેને તમારે અંકમાં લખવાની છે, તો તમારે આ તમારી ગૃહકાર્યની નોટબુકમાં કરવાનું છે અને ઝેરોક્સમાં જે આપેલું છે તે તમારે જાતે લખવાનું છે બરાબર। પ્રશ્ન 4 મેં તમને હમણાં આગળ શીખવી દીધો, એટલે કે મેં તમને તેનાથી અલગ પ્રશ્નો આપીને શીખવી દીધો જે ઉપર આપેલો છે, આમાં તમારે જાતે કરવાનું છે બરાબર। પ્રશ્ન 5માં કંઈક આવું છે કે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો બરાબર। તો જુઓ આપણે વાંચતા શીખ્યા હતા કાક એકમ, દશક, સો, 1000, 10000, લાખ અને 1000000 બરાબર, તો અહીં છે 1208203, તો હું અહીં લખી શકું આસાનીથી બરાબર, 1208203। એ જ રીતે આગળ 2400000, પછી જુઓ અહીં કંઈ નથી, અહીં 00 છે તો તેને છોડી દેવાનું, 804। આગળ 68,24,324, અહીં 0 નથી, 24,000 થશે બરાબર। 68,24,324 બરાબર। આગળ 44,538,516, આગળ 5મો 3642,503, 3642,503, પછી આગળ 84,523,
84,523 नीचे 32,581 पची आग 68,21,536 बराबर। जुओ अही वच्चे जे अल्प विराम आवे छे तेना परथी तमे शीखी शको 68,21,536 68,21,536 પછી અહીં પણ એ જ રીતે કે 98,74,847 અને છેલ્લું કે 38,24,388 બરાબર। ખ્યાલ આવી રહ્યો છે। જુઓ આ વચ્ચે જે અલ્પવિરામ આવે તેના પરથી તમે લખી શકો। જુઓ આ 100ની સંખ્યા છે તો 388 100 એકમ દશક 100 1000 અને 10000 તો અહીં આપણે 24000 થાય છે બરાબર। આ 1000ની સંખ્યા છે અને આ લાખની સંખ્યા છે તો 38,24,388 અહીં પણ એ રીતે 98,74,847 બરાબર। હવે પ્રશ્ન 6 જોઈ લઈએ કે નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલ અંકની સ્થાન કિંમત લખો। આ તો તમારા માટે ખૂબ આસાન છે। કઈ રીતે? કેમ કે આપણે આગળ પ્રશ્ન 1નું કોષ્ટક પણ કાલે શીખી ગયા હતા બરાબર। તો જુઓ ફરી પાછું જોઈ લઈએ કે અહીં 8ની સ્થાન કિંમત પૂછી છે તો આપણે પહેલાં 8 લખીએ, પછી તેની પાછળ કેટલી સંખ્યા આવે છે તો કે 5, તો 5 શૂન્ય લખી દઈએ। આ એકદમ સરળ રીત છે અને એવું અને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો આપણે આમ પણ કરી શકીએ કે એકમ દશક 100,000, 10,000 અને લાખ, લાખના સ્થાન ઉપર 8 છે તો 8ની કિંમત 8,00,000 થાય બરાબર। તો જુઓ અહીં 8,00,000 થઈ છે। પછી જુઓ એકમ દશક અને 100ના સ્થાન ઉપર 5 છે અને 5ની કિંમત પૂછી છે તો અહીં 500 આવશે, એટલે કે 5ની પાછળ જેટલી સંખ્યા છે એટલા શૂન્ય લખાશે। પછી અહીં જુઓ 2ની સ્થાન કિંમત પૂછી છે, એકમ દશક 100,000, 10,000 બે છે એ 10,000ના સ્થાન ઉપર છે એટલે કે 20,000 થશે, સ્થાનમાં 2 છે બરાબર। જુઓ 2ની પાછળ જેટલી સંખ્યા છે એટલા શૂન્ય લગવાના। પછી અહીં 6ની સ્થાન કિંમત પૂછી તો 6ના 6 જ આવશે કેમ કે એકમના સ્થાન ઉપર એની પાછળ કોઈ સંખ્યા નથી। પછી 8 જુઓ એ 1000ના સ્થાન ઉપર છે એટલે તેની પાછળ 3 શૂન્ય આવશે। પછી 9 એ 100ના સ્થાન ઉપર છે એની પાછળ 2 શૂન્ય આવશે। પછી અહીં 8 છે એ 10,000ના સ્થાન ઉપર છે એટલે કે અહીં 80,000 થશે બરાબર। અહીં 9 છે એ 100ના દશકના સ્થાન ઉપર છે એટલે 90 આવશે બરાબર। જુઓ આજનું જે ગૃહકાર્ય છે તે તમારે ગૃહકાર્યની એટલે કે રફકામની નોટમાં કરવાનું છે બરાબર। આજના ગૃહકાર્યમાં તમારે 1-10 પ્રશ્નો જે આપણે વિડીયોની શરૂઆતમાં શીખ્યા હતા તે પ્રશ્ન 4, 5 અને 6 જે આપણે ઝેરોક્સમાં શીખ્યા, પ્રશ્ન 5 અને 6 અને પ્રશ્ન 4 છે તે મેં તમને એવી જ રીતે અલગ રકમ લખીને શીખવ્યો હતો બરાબર। એટલું તમારે તમારી ગૃહકાર્યની નોટબુકમાં ગૃહકાર્ય કરવાનું છે। આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું।